વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 9 એના ચેપ્ટર નંબર 17 માં મળ્યા છીએ. અગાઉ આપણે 1 થી 16 ચેપ્ટર જે છે એ મેં મારી YouTube ચેનલમાં મૂકી દીધેલા છે. આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે કુદરતી વનસ્પતિ. અહીંયા આપણે કુદરતી વનસ્પતિ જે છે એમાં કેનો કેનો સમાવેશ થાય છે, પછી તો કે વનસ્પતિ જે છે તો આપણે અમુક અમુક વિસ્તાર પ્રમાણે વનસ્પતિ જે છે આપણને અલગ અલગ જોવા મળે છે. આપણે કેટલાક વિસ્તારમાં જોઈએ તો વનસ્પતિ જે છે એ ઉનાળામાં ખરી જાય છે, અથવા તો એના પાંદડા છે એ ખરી જાય છે, ત્યારે કેટલીક જગ્યાએ વનસ્પતિ જે છે એ બારે માસ લીલીછમ રહે છે. તો આવી રીતના વિવિધતા આપણને કેવી રીતના જોવા મળે છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે એના માટેના મહત્વના ઘટકો ક્યાં ક્યાં આપણે ગણી શકીએ, તો એના વિશેની ચર્ચા કરવાની છે. પછી વનસ્પતિ આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે, અમુક અમુક આપણે વૃક્ષ કહીએ છીએ તો એ આપણા જીવનમાં કેવી રીતના ઉપયોગીતા આપણે સાબિત થાય છે એના વિશેની પણ ચર્ચા કરવાની. વનસ્પતિ જગત એ માનવ માટેનું એક અનિવાર્ય અંગ છે જેની આપણને બધાને ખ્યાલ જ છે, અને વનસ્પતિ વિનાના જીવનની કલ્પના આપણે કરી ન શકીએ, કારણ કે વનસ્પતિ આપણો પ્રાથમિક સ્ત્રોત કહેવાય છે. સામાન્ય રીતે તમે ક્યાંક ને ક્યાંક પોષણ કડી સાંભળેલું હોય તો પોષણ કડીમાં સૌથી પહેલામાં વહેલો અંક કયો આવે છે? વનસ્પતિ. કારણ કે વનસ્પતિ પોતાની જાતે ખોરાક તૈયાર કરે છે, આપણે એવું ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય, માટે જ એનું મહત્વ જે છે એ ખૂબ જ વધારે છે. અને વૃક્ષો તથા આપણે સોરી મનુષ્ય તથા પ્રાણીઓ જે છે એ તેના ઉપર નભે છે, માટે પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાનમાં પણ વનસ્પતિ જે છે એનું મહત્વ સ્વીકારેલું છે. ભારતના વૈવિધ્ય સભર કુદરતી વનસ્પતિ જે છે એનો ભંડાર રહેલો છે. વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ જોવા જાય તો ભારત જે છે એ વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે, અને એશિયાની જો વાત કરીએ તો એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. વૃક્ષોના સમૂહ જે છે એને આપણને ખ્યાલ જ છે કે જંગલ કહેવાય છે. જંગલની વ્યાખ્યા આપણે શું કહી શકીએ કે જ્યાં અનેક ગણા વૃક્ષો હોય, અને એ વૃક્ષો જે છે એ વૃક્ષોમાં પણ કંઈક સામ્યતા જોવા મળતી હોય તો આને આપણે જંગલ કહેશું. જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે, એટલે કે સામાન્ય રીતે આપણે ઘરની આજુબાજુ અથવા તો ખેતીવાડી જે છે ત્યાં તો આપણે વૃક્ષનું વાવેતર કરતા હોય, ત્યાં તો આપણે અલગ અલગ ખેતી જે છે એ ખેતી કરતા હોય છે, પણ અમુક જગ્યાએ આપણે ખેતી કરવા જાવી નથી પડતી. એની રીતે જ આખે આખું જંગલ જે છે એ નિર્માણ પામે છે. એ જંગલ જે છે એને આપણે એમ કહી શકીએ કે વિશ્વમાં કેટલા બધા એવા મહત્વના જંગલો આવેલા છે, ત્યાં કોઈ પણ પ્રકારની માનવની ક્રિયા વગર પણ તે આપોઆપ ઉગી નીકળે છે. તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ એટલે કે આપણે માનવની સહાયતા વિના જે આ વૃક્ષો ઉગી નીકળે છે તેવા સમૂહને શું કહેવાય છે? કુદરતી વનસ્પતિ કહેવાય. તો આ કુદરતી વનસ્પતિ આપણે જોવા જઈએ તો એને કુદરતી વનસ્પતિ આવવાના અથવા તો ઉગવાના અલગ અલગ જે મૂળભૂત જવાબદાર પરિબળો છે, આ પરિબળોમાં મુખ્ય વાત કરીએ તો પહેલાં તો ભૂપૃષ્ઠ. કેવા પ્રકારનું ભૂપૃષ્ઠ છે, તેની આબોહવા, આબોહવામાં ભેજનું પ્રમાણ, વરસાદનું પ્રમાણ, આ બધું પણ અસર કરે છે. સૂર્યપ્રકાશ, કેટલાક જગ્યાએ તો સૂર્યપ્રકાશ જે છે એ સાવ પહોંચતો જ નથી, છતાં પણ આપણે ત્યાં કેટલા ઘણા અલગ પ્રકારના વૃક્ષો જે છે એ નીકળે છે. પછી તાપમાન, તાપમાન પણ મૂળભૂત અસર આપણે કહી શકીએ કે આ તાપમાન પણ ખૂબ જ જરૂરી છે. પછી તો કે જમીન. આટલા મૂળભૂત 6 અલગ અલગ ઘટકો આપણે કહી શકીએ કે આવા પરિબળો જો હાજર હોય તો આવા પરિબળોમાં અલગ અલગ પ્રકારની પરિસ્થિતિમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો જે છે એ ઉગી નીકળે. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, રણ પ્રદેશો અનેક પ્રકારના આપણે જોઈએ તો ભૂપૃષ્ઠ વિસ્તાર આવેલા છે. ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે સામાન્ય રીતે વિશ્વમાં કેટલાક જ એવા દેશ હશે કે જ્યાં આટલી બધી વિવિધતા જોવા મળતી હોય. આપણે ભારત દેશ જે છે એ ભારત દેશમાં રણ પ્રદેશ એ પેટલો ફેલાયેલો છે, સાથે સાથે હિમાલયને લીધે આપણે એમ કહી શકીએ કે ઠંડો વિસ્તાર જે છે એ પણ એટલો બધો છે. પછી ઉચ્ચા પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે છે આ પણ વધારે પડતા આવેલા છે. તો આવી રીતના જોવા જાય તો ભારતમાં ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જે જમીન વિસ્તાર છે એ જમીન વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ વિવિધતા જોવા મળે છે, માટે જ આપણે એમ કહી શકીએ કે કુદરતી વનસ્પતિ જે છે એમાં ઘણી બધી વિવિધતા ભારતમાં જોવા મળે છે. ભારતમાં
અલગ અલગ પ્રકારની જમીનની જો વાત કરીએ તો આપણે અગાઉના ચેપ્ટરમાં વાત કરેલી છે કાપવાળી જમીન, કાળી જમીન, પહાડી જમીન જે છે એમાં, પછી રણ પ્રદેશવાળી જમીન, આવી અલગ અલગ પ્રકારની જમીન જે છે એ આપણે અગાઉ ચેપ્ટરમાં ચર્ચા કરેલી છે. આમ જમીનમાં રહેલી વિવિધતાને કારણે આપણને વનસ્પતિ જે છે એમાં પણ વિવિધતા જોવા મળે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે બધી જગ્યાએ સરખી વનસ્પતિ થતી નથી, અને આપણે આમાં એવું નથી કહેતા કે ઘઉંનું વાવેતર જે છે એ પંજાબમાં કરે તો એ ઘઉં જ ઉગે, ગુજરાતમાં કરે તો એ ઘઉં જ ઉગે, પણ એ તો બધી માનવ પ્રવૃત્તિથી થાય છે. આપણે માનવ પ્રવૃત્તિથી ઉગાડેલી વનસ્પતિની વાત નથી કરતા, આપણે તો આપોઆપ જે ઉગી નીકળે છે એના વિશેની વાત કરવાની છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશો તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારો જે છે તેમાં તાપમાન અને ભેજમાં ખૂબ જ વધારે તફાવત જોવા મળે છે. આપણે અહીં મુખ્ય બાબત કીધી, એક તો આપણે ભૂપૃષ્ઠ કીધું જે અલગ અલગ જોવા મળે છે અલગ અલગ જગ્યાએ, પછી જમીન વિસ્તાર કીધો, આ જમીન વિસ્તાર પણ એમાં પણ વિવિધતા જોવા મળે છે, કેટલીક જગ્યાએ કાપવાળી જમીન, કેટલીક જગ્યાએ રણ પ્રદેશ. ત્રીજું આપણે મહત્વનો ઘટક કહે તો તાપમાન. હવે એક ઉત્તર બાજુ તમે જોવા જાઓ તો હિમાલય આવેલું છે, તો ત્યાં વાતાવરણ સામાન્ય રીતે કેવું હોય છે, ઠંડુ વાતાવરણ હોય છે. આસપાસના વિસ્તારનું વાતાવરણ કેવું હોય છે, સામાન્ય રીતે ઠંડુ હોય છે. જ્યારે દક્ષિણ બાજુએ જોવા જાય તો ખૂબ જ વધારે ગરમી પડે છે. ગુજરાતમાં જોવા જાય તો મોસમી વાતાવરણ કહી શકીએ કે એટલી ઠંડી પણ નહીં અને એટલી ગરમી પણ નહીં, પણ દક્ષિણ બાજુએ ખૂબ જ વધારે ગરમી જોવા મળે છે. તો આવી રીતના આપણને તાપમાન અને ભેજ જે છે એમાં આપણને વધારે તફાવત ઉત્તરમાં અને દક્ષિણમાં જોવા મળે છે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ ઉપર આધાર રાખે છે, કયા અક્ષાંશ ઉપર આવેલો છે. હવે તમને અક્ષાંશ અને રેખાંશ વિશે થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણે જોવા જઈએ તો ભારત જે છે એ વિષુવવૃત્ત, આ જગ્યાએ જે વિષુવવૃત્ત આવેલું છે એની ઉત્તર બાજુએ આવેલું છે, અને ભારત જે છે એના ગુજરાતમાંથી આપણે જોવા જઈએ તો કર્કવૃત્ત પસાર થાય છે. આ કર્કવૃત્ત પસાર થાય તો આની ઉપરનો જે વિસ્તાર જે છે ને એને સામાન્ય રીતે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો વિસ્તાર જે છે એના તરીકે પણ આપણે ઓળખી શકીએ, અને આની નીચેના ભાગનો જે વિસ્તાર જે છે એને આપણે ઉષ્ણ કટિબંધમાં આવેલો વિસ્તાર એ રીતે પણ આપણે ગણી શકીએ. તો આ આપણે વાત કરી કે સામાન્ય રીતે ભારત જે છે એ ભારત ઉત્તર અક્ષાંશ ઉપર આવેલો છે, તો અક્ષાંશ વૃત્ત જે છે અથવા તો અક્ષાંશ જે છે એના ઉપર આધાર રાખે છે કે ત્યાં કેટલો સૂર્યપ્રકાશ આવશે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશ જે છે ત્યાં વનસ્પતિનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય. આપણને એક વસ્તુ ખ્યાલ જ છે કે વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ઉગે છે. તો વનસ્પતિ માટેનું મહત્વની જો ઘટક તત્વ કહીએ તો એ શું છે, તો કે વરસાદ અથવા તો આપણે એમ કહી શકીએ કે તાપમાન. તો વરસાદ અને તાપમાન આ બે જો વ્યવસ્થિત રીતે મળી રહેતું હોય તો આ વનસ્પતિનો વિકાસ જે છે એ ખૂબ જ ઝડપથી થઈ શકે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. સૂર્યપ્રકાશ બધી જગ્યાએ સરખો નથી હોતો, કેટલીક જગ્યાએ વધારે હોય, કેટલીક જગ્યાએ ઓછો હોય છે, અને આ જ વિવિધતાને કારણે આપણે એમ કહી શકીએ કે અલગ અલગ આપણને વનસ્પતિ જોવા મળે છે. તો ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો, અલગ અલગ 5000 જાતના વૃક્ષો થાય છે, તેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. વ્યાપારી દ્રષ્ટિએ ભારતનું તો તમને ખ્યાલ જ છે કે 60% વસ્તી જે છે એ કૃષિ ઉપર નભે છે, તો આ કૃષિ માટેના મહત્વના વૃક્ષો જોવા જાય તો 450 જાતના વૃક્ષો છે, અને 15000 કરતા પણ વધારે અથવા તો 15000 પ્રકારના ફૂલ છોડ ભારતમાં ઉગી નીકળે છે. તો આપણે એમ જોવા જઈએ તો ભારતમાં કૃષિ જે છે એ કૃષિનું ખૂબ જ મહત્વનું પહેલેથી રહેલું છે, અને આર્થિક વિકાસ માટે પણ ભારત જે છે એ કૃષિ ઉપર જ વધારે પડતો નભે છે. આપણે વાત કરીએ કે 15000 પ્રકારના ફૂલ છોડ જે વિશ્વના લગભગ 6% છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, પછી શેવાળ, ઊંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે. શેવાળ તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું જ હોય, હંસરાજ છે, કુંજાઈ છે, તો આ બધા પણ
કે જેમાં પુષ્પ નથી હોતા અપુષ્પ વનસ્પતિ તરીકે ઓળખાય છે. અને ઔષધિની વાત કરીએ તો ભારત જે છે એમાં તો પ્રાચીનતઃ આ ઔષધિ જે છે એ ઔષધિ માટે વિખ્યાત હતું. ભારતમાંથી કેટલી બધી ઔષધિ જે છે એ વિદેશોમાં પણ મોકલવામાં આવતી હતી. હાલ પણ જોવા જઈએ તો ભારતના જંગલોમાં આવી ઔષધિઓ જે છે એનો અખૂટ ભંડાર આપણે કહી શકીએ. આયુર્વેદમાં લગભગ 2000 ઔષધિનું ઔષધીય વનસ્પતિ જે છે એનું વર્ણન કરેલું છે. આમ આપણે કહી શકીએ કે ભારત જે છે એ વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવતો દેશ આપણે કહી શકીએ. હવે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિના અલગ અલગ પ્રકારની વાત કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે સામાન્ય રીતે તાપમાન છે, વરસાદ છે એ મહત્વના પાસા કહી શકાય અને બીજા અન્ય પાસાઓ પણ તેના ઉપર આધાર રાખે છે. પણ મુખ્ય વાત કરીએ તો વરસાદ અને તાપમાન એના આધારે આપણે અહીંયા 5 એના અલગ અલગ પ્રકાર પાડશું. તો વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ જે છે એ આબોહવા ઉપર આધાર રાખે છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશ જે છે એમાં વનસ્પતિ જે જોવા મળે છે એની સામ્યતા થોડીક વધારે હોય છે. આમ પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશો કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવામાં આવે છે. આપણે અલગ અલગ વિસ્તાર ઉપરથી પણ ચર્ચા કરશું કે આ વિસ્તારમાં વધારે પડતી આવી વનસ્પતિ જોવા મળે છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાન આ મુખ્ય ઘટકો છે. આ બધી વિવિધતાને આધારે આપણે એમ કહી શકીએ કે વનસ્પતિ જે છે એને આપણે ટોટલ 5 ભાગમાં વિભાજિત કરી શકીએ. એમાં પહેલું આવે છે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો. તમે આખે આખું નામ છે એ નામને ખાલી થોડુંક વિસ્તારમાં તમે જુઓ ને એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કેવા શું માગે છે. પહેલા તો ઉષ્ણ કટિબંધ મેં તમને કીધું કે કર્કવૃતથી નીચેનો વિસ્તાર જે છે જેમાં આપણે દક્ષિણ ભાગ કહી શકીએ, અંદમાન નિકોબાર કહી શકીએ, પછી તો કે અલગ અલગ બીજા ટાપુ લક્ષદ્વીપ ટાપુ કહી શકીએ, આ બધા જે છે એ બધા સામાન્ય રીતે ક્યાં કટિબંધમાં આવતા હોય, ઉષ્ણ કટિબંધમાં આવતા હોય. પછી તો કે વરસાદી જંગલો એટલે વરસાદનું પ્રમાણ કેવું હોવું જોઈએ, વધારે હોવું જોઈએ, તો ત્યાં આપણને ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે. એના જેવું જ આપણે જોઈએ તો ઉષ્ણ કટિબંધીય ખરાવ જંગલો એટલે કંઈ વધારે યાદ રાખવાની જરૂર નથી. ખરાવ એટલે કે પાનખર ઋતુ હોય તો એમાં એના પાંદડા જે છે એ ખરી જતા હોય તો એને શું કહેવાય છે, ખરાવ જંગલ. તો સામાન્ય રીતે આ જગ્યાએ વરસાદનું પ્રમાણ કેવું હશે, થોડુંક ઓછું હશે. ત્રીજું આવે ઉષ્ણ કટિબંધીય કાટાળા જંગલ એટલે શું થશે કે જ્યાં વરસાદનું પ્રમાણ સાવ ઓછું હોય અને બોડી ને એવા બધા જે વૃક્ષો જે છે એ ઉગી નીકળતા હોય તો એને શું કહેવાય છે, કાટાળા જંગલ. ત્યારબાદ વાત કરીએ સમશીતોષ્ણ. હવે જો ઉષ્ણ કટિબંધ વાળા વાત આપણે કરી ત્યારબાદ શું આવે, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાન. તો સમશીતોષ્ણ આવે એટલે આપણને થોડો ઘણો અંદાજ આવી જવો જોઈએ કે કર્કવૃતથી ઉપરનો ભાગ છે અને આવા જંગલો અને ઘાસના મેદાનો વિશે ચર્ચા કરવાની છે. અને એના પછી આવે છે ભરતીના જંગલો અથવા તો મેંગ્રુવ્સ જંગલો. આપણે મેંગ્રુવ્સ જંગલો જે છે એ અગાઉ એમાં વાત કરેલી છે તો કે ગંગાના તટીય મેદાનો જે છે ને ત્યાં વધારે પડતા મેંગ્રુવ્સ જંગલો જોવા મળે છે. એટલે કે પાણીમાં જ આખે આખું વૃક્ષ હોય. તમે ઘણી વખત પિક્ચરમાં પણ જોયું હોય કે પાણીની અંદર જ વૃક્ષ ઉગી નીકળેલું હોય. ક્ષણ જે છે એનું મહત્વનું આપણે કહી શકીએ ને. મેંગ્રુવ્સ એટલે કે જ્યારે ભરતી આવે ત્યારે આપણને ત્યાં પાણી જે છે પાણીની અંદર વૃક્ષ દેખાયેલું હોય તો એને મેંગ્રુવ્સના જંગલો કહેવાય છે. ગુજરાતમાં કચ્છમાં વધારે પડતું આપણને જોવા મળે છે. હવે વાત કરીએ આપણે ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલ. આપણે કીધું એ પ્રમાણે કે ઉષ્ણ કટિબંધીય વરસાદના જંગલો જે છે એ ગરમ અને ભેજવાળા પ્રદેશમાં આપણને જોવા મળે છે જ્યાં વાર્ષિક વરસાદ જે છે એ કેટલો હોવો જોઈએ, 200 સેમી કરતા વધારે હોવો જોઈએ. તો આપણે એમ કહી શકીએ ત્યાં આપણને ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે. વાર્ષિક સરેરાશ તાપમાન કેટલું, તો કે 22 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ જોવા મળે. એટલે શું છે, ઉષ્ણ કટિબંધમાં આપણને આટલું તાપમાન પણ મળી રહે અને વધારે વરસાદ પશ્ચિમ ઘાટ જે છે એની આજુબાજુના વિસ્તારમાં આપણને ખૂબ જ વધારે વરસાદ જોવા મળે છે. તો આ જંગલોમાં વાત કરીએ તો ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે. પછી મેં તમને કીધું એ પ્રમાણે લક્ષદ્વીપ
અંદમાન નિકોબાર, અસમના ઉપરી વિસ્તારોમાં, પછી તો કે તમિલનાડુના તટીય પ્રદેશોમાં વગેરે જગ્યાએ આપણને આવા જે કીધું કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે છે એ આપણને જોવા મળે. હમણાં આપણે મેપમાં પણ જોશું કે કેવી રીતના આ જંગલો છે આપણને જોવા મળે છે. અહીંયા આપણે મહત્વના વૃક્ષો કહીએ તો એ આવે છે મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર, આ બધા આપણે એમ કહી શકીએ કે મહત્વના ઉગી નીકળતા જે વૃક્ષો જે છે એ આવા જંગલોમાં આપણને જોવા મળે છે. વિશેષતાની વાત કરીએ તો અહીંના વૃક્ષો જે છે ખૂબ જ ઊંચા 60 મીટર જેટલા ઊંચા હોય છે અને જાળી ઝાખરાના કારણે આપણે એમ કહી શકીએ કે ભેજનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે. અહીંયા આપણે પાનખર ઋતુ જે છે એ પાનખર ઋતુ હોતી નથી, કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે કે વરસાદનું પ્રમાણ જ એટલું છે અને એ વરસાદના પ્રમાણને કારણે આપણે આ જંગલો જે છે એ જંગલોમાં પાનખર ઋતુ જે છે અથવા તો પાનખરમાં એના પાન જે છે ખરી જતા નથી. જો પાનખર ઋતુમાં પાન ખરી જતા હોય તો એના માટે તો આપણે અલગ પ્રકાર કીધેલો છે ખરાવ જંગલ, તો આમાં એનો સમાવેશ થતો નથી. માટે બારે માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત કરી આપણે નિત્ય લીલા જંગલો અથવા તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. આપણે એનો વિસ્તાર કહીએ તો વરસાદી જંગલો જે છે અથવા તો નિત્ય લીલા જંગલો જે છે એ આપણને ક્યાં જોવા મળે છે, તો કે પશ્ચિમ ઘાટમાં, પછી અંદમાન નિકોબાર ટાપુમાં, પછી લક્ષદ્વીપ ટાપુમાં, પછી તો કે અહીંયા આપણે તમિલનાડુનો જે આ વિસ્તાર કીધેલો છે એ વિસ્તારમાં આપણને તટીય વિસ્તાર જે છે ત્યાં આપણને વધારે પડતા વરસાદી જંગલો અથવા તો નિત્ય લીલા જંગલો જોવા મળે છે. પછી અહીંયા પૂર્વ બાજુએ જોવા જઈએ તો પૂર્વ બાજુએ પણ અસમના ઘણા બધા વિસ્તારો જે છે ત્યાં આપણને નિત્ય લીલા જંગલો જોવા મળે. ત્યારબાદ વાત કરીએ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ. મેં તમને કીધું એ પ્રમાણે કે ખરાવ જંગલો એટલે પાનખર ઋતુમાં શું થતું હશે, પાન ખરી જતા હોય, 70 થી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ ધરાવે છે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાં તથા હિમાલયના તટીય વિસ્તારોમાં વધારે પડતો આપણને ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો જોવા મળે છે. પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટ, પૂર્વીય ઢોળાવમાં વિંધ્ય અને સાતપુડા, આ વિંધ્યાંચલ પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળા આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે મધ્યમાં આવેલી કે જેમાંથી નર્મદા તાપી જેવી નદીઓ નીકળે છે, આવી પર્વતો જે છે એમાં આવા જંગલો જોવા મળે છે. અહીં આપણે જો વિસ્તારની વાત કરીએ તો ઓડિશા વિસ્તાર છે, આ ઓડિશા વિસ્તારમાં, પછી તો કે છત્તીસગઢ વિસ્તારમાં આ બધો જે ભાગ જે છે એ આપણે ખરાવ જંગલો જોઈ શકીએ. અહીંયા પણ આપણે ડાંગ તથા નર્મદા નજીકનો વિસ્તાર, અહીંયા વિંધ્યાંચલ પર્વતમાળા અને નીચેના ભાગમાં સાતપુડા પર્વતમાળા આવેલ છે તો એની આસપાસનો વિસ્તાર, પછી હિમાલય છે તો એના તટીય મેદાનોમાં આવા આપણને ખરાવ જંગલ જોવા મળે છે. ત્યારબાદ એમાં મહત્વના જો વૃક્ષની વાત કરીએ તો ખૂબ જ ઉપયોગી લાકડું કે જેનું હોય એ સાગ, સાલ, સીસમ, પછી ચંદન, ખેર, વાંસ વગેરે જેવા વૃક્ષો આપણને આ જગ્યાએ જોવા મળે છે. તો આ આપણે એમ કહી શકીએ કે મહત્વના વૃક્ષો ધરાવતું આ ખરાવ જંગલ છે. અહીંના વૃક્ષોમાં મુખ્ય વિશેષતા એ છે કે પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા જે છે એ પાંદડા ખેરવી નાખે છે. દરેક પ્રજાતિના વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો સમય જે છે એ ચોક્કસ સમય હોય છે. એટલે બધું તમે જોવા જાઓ તો ઘણી વખત પિક્ચરમાં પણ જોવા મળતું હોય, આખું વૃક્ષ જે છે એનું થડ અને એની ડાળીઓ જ જોવા મળે. પાંદડાઓ જે છે એ પાંદડાઓ સાવ હોય જ નહીં, અને એવું પાછું એક જ વૃક્ષમાં નહીં, બધા વૃક્ષમાં તમને આવી હાલત જોવા મળતી હોય. કાં તો સાવ જૂજ એવા પાંદડાઓ હોય છે ને કાં તો સાવ પાંદડા હોતા નથી, જેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. એટલે કે અમુક સમયગાળામાં એમાં પાન જ નથી હોતા, પછી જ્યારે વર્ષા ઋતુ આવી જાય ત્યારે પાછા શું થઈ જાય છે, તો કે પાન જે છે પાછા ઉગી નીકળે છે. તો આપણે એમ કહી શકીએ મોસમ પ્રમાણે આ વર્તતા હોવાથી તેને મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં, એટલે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો અથવા તો ઉષ્ણકટિબંધીય મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં. ત્યારબાદ વાત કરીએ આપણે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ. તો કાંટાળા જંગલોનું તો આપણે વિચારી જ શકીએ,
કાટાળા જંગલો ક્યાં હોય જ્યાં વરસાદનું પ્રમાણ જે છે એ સાવ ઓછું હોય. 70 સેમી કરતા પણ ઓછા વિસ્તારમાં, ઓછા વરસાદ વાળા વિસ્તારમાં આપણને કાટાળા જંગલો જોવા મળે છે. ઉદાહરણ આપીએ આપણે તો ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આ બધી જગ્યાએ કે જ્યાં 70 સેમી કરતા પણ ઓછો વરસાદ પડે છે ત્યાં વધારે પડતા આપણને કાટાળા જંગલો જોવા મળે છે. કચ્છ છે તો કચ્છમાં આપણે વિચારી શકીએ કે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ત્યાં આપણને રણ વિસ્તારમાં આવા જંગલો જોવા મળે છે. વૃક્ષોની વાત કરીએ તો તમને પણ ખ્યાલ હશે કે આ જે વૃક્ષો છે એમાં કોનો સમાવેશ થાય છે, બોવળી, પાવળ, થોળ, આ બધા રણ પ્રદેશમાં ઉગી નીકળતા જે વૃક્ષો છે એના વિશે વાત કરીએ. ખીજડો વગેરે જે છે એ આના વૃક્ષોના ઉદાહરણ આપણે ગણી શકીએ. વિશેષતાની વાત કરીએ તો અહીંના વૃક્ષો અને છોડના મૂળ કેવા હોય છે, લાંબા, કારણ કે પાણી જે છે ઊંડે ઊંડે સુધીથી પીવાનું હોય તો મૂળ જે છે ખૂબ જ લાંબા અને ઊંડા હોય છે, ચારે તરફ ફેલાયેલા હોય છે. અને પર્ણ જે છે, પર્ણ તો ક્યારે મોટા હોય, તો કે પાણીનું પ્રમાણ વધારે હોય તો, અથવા તો વરસાદનું પ્રમાણ વધારે હોય તો. પણ અહીંયા તો વરસાદનું પ્રમાણ સાવ છે જ નહીં, નહીવત જેવું જ છે, તો પર્ણ કેવા હોય, નાના હોય, જેથી બાષ્પ નિકાસની પ્રક્રિયા જે છે એ ધીમી પડે છે. અહીં વૃક્ષો જે છે એ કેવા હોય છે, છૂટા છવાયા હોય. જેમ આપણે જંગલોની વાત કરી કે એકદમ નજીક નજીક અને ઊંચા જંગલો કેમાં હોય છે, તો આપણે કીધું કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં 60 મીટર જેટલા ઊંચા અને એકદમ નજીક નજીક એવા વૃક્ષો રહેલા હોય, ત્યારે એના કરતા ઓછી ઊંચાઈવાળા ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં આપણને જોવા મળે, અને સાવ ઓછી ઊંચાઈવાળા વૃક્ષો જે છે એ આપણને કાટાળા જંગલોમાં જોવા મળે. અહીંયા આપણે ઊંચાઈની દ્રષ્ટિએ જો વાત કરીએ તો હિમાલયના 1000 મીટરથી 2000 મીટર સુધીની ઊંચાઈવાળા વિસ્તારમાં આપણને ક્ષેત્રીય વિસ્તાર જોવા જઈએ તો ઉત્તર પૂર્વીય પહાડી વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડનો પહાડી વિસ્તાર, આ બધા જે છે એ હિમાલયના 1000 થી 2000 મીટરની ઊંચાઈ આવેલા વિસ્તારો છે. અહીંયા આપણે જંગલો જોવા જઈએ તો કેવા કેવા જંગલો જોવા મળે, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, કારણ કે આપણે કીધું કે કર્કવૃતની ઉપરનો ભાગ જે છે એ વધારે પડતો આપણને સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે છે, એટલે આપણે તેને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કહી શકીએ. ને એમાં મહત્વના વૃક્ષો ક્યાં ક્યાં થાય છે, ઓક છે, પછી ચેસ્ટનટ, આવા બધા જે છે એ મુખ્ય વનસ્પતિ ત્યાંની કહી શકીએ. બીજી વિશેષતા વાત કરીએ કે 1500 થી લઈને 3000 મીટરની ઊંચાઈએ જે આપણને વૃક્ષો જોવા મળે છે એ વૃક્ષો ક્યાં આવે છે, પાઇન, દેવદાર, સિલ્વર, ફર, સ્પ્રુસ, આ બધા જે છે મહત્વના વૃક્ષો છે. હવે આવો વિસ્તાર આપણે ક્યાં વિચારી શકીએ, તો એ પણ હિમાલયમાં જ આવે, હિમાલયના દક્ષિણ ઢોળાવ તથા દક્ષિણ તથા ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તાર જે છે ત્યાં આપણને આ હિમાલયના 1500 થી 3000 મીટરની ઊંચાઈ, આપણે હિમાલય છે ને અલગ અલગ 3 ભાગમાં વિભાજિત કરેલું છે, એક આવે છે બૃહદ હિમાલય, એક આવે છે મધ્ય હિમાલય અને એક આવે છે શિવાલિક, આ રીતના સમાંતર ત્રણેય હિમાલયની ટેકરીઓ ચાલે છે. બૃહદ હિમાલય જે છે એમાં ઊંચાઈ કેવી હોય છે, જે પહાડો જે છે એની ઊંચાઈ ખૂબ જ વધારે હોય છે, ત્યારે આમાં બેમાં મધ્યમ ઊંચાઈવાળા પહાડો આવેલા છે. તો આ જે મધ્યમ ઊંચાઈવાળા પહાડો જે છે એમાં જ આનો સમાવેશ થશે. અને ત્યાં જંગલો કેવા જોવા મળે આપણને, શંકુદ્રુમ જંગલો, શંકુ આકારના જંગલો, આપણે ક્રિસમસ ટ્રી જોયેલું હોય તો ક્રિસમસ ટ્રીમાં કેવી રીતના જંગલો હોય છે, આ રીતના એનું થળ હોય છે ને આવી રીતના ઢોળાવવાળી સપાટીમાં એ હોય છે, કારણ કે જ્યારે વરસાદ પડે છે અહીંયા તો કરા પણ એટલા બધા પડે છે, આવું જ્યારે થાય ત્યારે શું થાય, તો કે અહીંયા બરફ જે છે એ વૃક્ષ ઉપર ટકી ન રહે અને લસરી અને નીચે પડી જાય, માટે અહીંયા જે છે જંગલોનો આકાર જે છે એ કેવો છે, શંકુદ્રુમ જંગલો આપણને જોવા મળે છે, શંકુ આકારના વૃક્ષો આપણને જોવા મળે છે. હિમાલયના 3300 મીટર વધુ ઊંચાઈવાળી જે વિસ્તાર છે એમાં જો વાત કરીએ તો હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખા જે છે એની નજીક, આ વિસ્તાર તમે યાદ ન રાખો તો પણ ચાલે, પણ એ મહત્વના વૃક્ષો તથા કેવા કેવા પ્રકારના જંગલો જે છે એ ખાસ યાદ રાખવા જોઈએ.
અહીંયા આપણે વૃક્ષોની વાત કરીએ, આ જંગલોની વાત કરીએ તો આલ્પાઇન જંગલો અને ટૂંકા ઘાસવાળા જેને ટ્રુંડ વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે એના આપણને વધારે પડતા જંગલો જોવા મળે છે. ને વૃક્ષોની જો વાત કરીએ તો સિલ્વર ફર અને જુનિયર ફર, આ બે ફર બર્ચ, જે સિલ્વર ફર અને જુનિયર ફર બર્ચ એ નામના વૃક્ષો આપણને જોવા મળે છે. ઘણા નામ જે છે આપણે સાંભળેલા ન હોય તો આપણે યાદ રાખવાના છે. અહીંયા પાઇન અને દેવદાર તો સાંભળેલું હોય પણ સિલ્વર ફર જે છે એ ના સાંભળેલું હોય તો એ યાદ રાખવાનું ખાસ. અહીંયા પણ આપણે જેમ કીધું એ પ્રમાણે કે 1500 થી 3000 મીટરની ઊંચાઈએ સિલ્વર ફર અને એનાથી વધારે ઊંચાઈએ પણ આ વૃક્ષ જોવા મળે છે. ત્યારે જુનિફર ફર બર્ચ જે છે એ વિશેષ આપણને 3600 મીટરથી ઊંચાઈએ મળે છે. શંકુદ્રુમ જંગલોની વિશેષતા એ છે કે તે શંકુ આકારના છે જેની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે. કારણ કે જે હિમવર્ષા થાય છે એ હિમવર્ષા થાય ત્યારે શું થાય તો કે બરફ જે છે જમીન ઉપર સરકી જાય માટે શંકુ આકારના વૃક્ષ. વૃક્ષના પાન કેવા હોય છે? લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે કારણ કે બરફને ઘસડાવી દેવાનો હોય. એટલે આ પ્રકારના પાન જે છે એ લાંબા સમય સુધી પોતે ભેજ સંગ્રહી શકે છે. બાકીની વાત કરીએ આપણે શંકુદ્રુમ જંગલોની, ચોથો પ્રકાર. ત્યારબાદ વાત કરીએ આપણે ભરતીના જંગલો. આ આપણને ક્યાં જોવા મળે છે? તો ભરતી ક્યાં થતી હોય? દરિયા કિનારાના વિસ્તારમાં થતી હોય. તો ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં, આ મુખ ત્રિકોણ આપણે ગંગા માટે વાત કરી કે એ આપણને ક્યાં જોવા મળે છે? તો પશ્ચિમ બંગાળા કે જે હુગલી નદીનો અંતિમ છેડો આવે છે ત્યાં આપણને આવા મુખ ત્રિકોણ પ્રદેશ જોવા મળે છે. અહીંયા આપણે જો મેપમાં ચર્ચા કરીએ તો આ પશ્ચિમ બંગાળનો વિસ્તાર જે છે એમાં આપણને આવા મુખ ત્રિકોણ પ્રદેશ જોવા મળે છે. ત્યાં આપણને આ ભરતીના જંગલો જે છે એ જોવા મળે છે. બંગાળાની ખાડીના કિનારા પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં, કચ્છના કેટલાક દલદલીય વિસ્તારો જે છે એમાં પણ આપણને આ ભરતીના જંગલો જોવા મળે છે. તો એના મુખ્ય વૃક્ષોની જો વાત કરીએ તો સુંદરી અને ચેર, અને આ સુંદરી નામ ઉપરથી જ આપણે અગાઉ ચર્ચા કરી કે સુંદરવન જે છે આ સુંદરવન પશ્ચિમ બંગાળમાં આવેલું છે જે સુંદરી વૃક્ષ ઉપરથી જ તેનું નામ પડેલું છે. તથા ચેર જે છે એ અહીંની મુખ્ય વનસ્પતિ આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે જંગલની પેદાશો અને તેની ઉપયોગિતા. આપણે કીધું કે અલગ અલગ 450 જાતની જંગલની વનસ્પતિ જે છે એ વનસ્પતિનો આપણે સીધો વ્યાપારિક અર્થે અથવા તો આર્થિક પ્રવૃત્તિમાં આપણે એનો સીધો ઉપયોગ કરીએ છીએ. તથા બીજી કેટલીક વનસ્પતિ છે એના આપણે લાકડાનો ઉપયોગ કરી શકીએ. કેટલીક ફૂલવાળી વનસ્પતિ જે છે એના ફૂલોનો પણ આપણે ધાર્મિક કાર્યોમાં તથા સુશોભનની વસ્તુમાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો જંગલ પેદાશો માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે. જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. તેમાંથી મળતું લાકડું જેને આપણે ઇમારતી લાકડું કહીએ એવી સાગ, સાલ વગેરે ફર્નિચર બનાવવામાં કામ લાગે. સુંદરવનમાંથી પ્રાપ્ત થતી સ્ત્રીના વૃક્ષો આપણે લાકડાની હોડી બનાવી હોય ને એના માટે કામ લાગી શકે. હિમાલયના ઠંડા પ્રદેશોમાંથી મળતું દેવદાર, ચીડના લાકડામાંથી રમતગમતના મુખ્ય સાધનો જે છે એ આપણે બનાવી શકીએ. પછી ચા અને દવાના પેકિંગની પેટીઓ બનાવવા માટે પણ આવા જે દેવદાર તથા ચીડના લાકડા જે છે એ આપણને કામ લાગે છે. ચીડના રસમાંથી તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય તો ચીડના રસમાંથી શું બનાવવામાં આવે છે? ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. ચંદનમાંથી સુગંધી તેલ પછી સૌંદર્યવર્ધક બનાવટો પણ આપણે ચંદનમાંથી બનાવીએ છીએ. આ બધા તો ખૂબ જ મહત્વના વૃક્ષો આપણે કહી શકીએ કે જેનો હાલતા ને ચાલતા આપણે વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરીએ છીએ. વાંસમાંથી આપણે ટોપલા, ટોપલીઓ, રમકડા, ગૃહ સુશોભનની વસ્તુઓ આવી બધી વસ્તુ બનાવે છે. તથા જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર વગેરે જેવી અન્ય આપણે એમ કહી શકીએ મુખ્ય એવી વનસ્પતિની પેદાશો જે છે એ આપણને આપે છે. પછી તો આંબળા, પછી બહેડા, હરડે, અશ્વગંધા આવી વનસ્પતિ જે છે એનો ઔષધીય વનસ્પતિમાં સમાવેશ થાય છે. એટલે કે ઔષધીય ઉપયોગિતા જે છે એ ખૂબ જ વધારે ધરાવે છે.
હવે કેટલીક વિશેષતા અથવા તો વિશેષ વનસ્પતિ અને એ વનસ્પતિનો ઔષધિ તરીકે કેવી રીતના ઉપયોગ થઈ શકે. આપણે એમ કહે કે અમુક અમુક આયુર્વેદિકમાં જોવા જાય તો કેટલીક બધી ફાકીઓ આપે છે અને એ ફાકીઓ જે છે એની કાંઈક ને કાંઈક વિવિધતા હોય છે. કેટલીક પાચન માટે હોય છે, કેટલીક જે છે એ દુખાવા માટેની હોય છે. તો એ બધી વનસ્પતિઓ જે છે એ વનસ્પતિના અમુક અમુક મુખ્ય પર્ણ અથવા તો જે છોડ જે છે એમાંથી જ બનાવવામાં આવે છે. તો પહેલું વાત કરીએ આપણે સર્પગંધા, તો સર્પગંધા જે છે એ લોહીના ઉચ્ચાર દબાણના રોગની સારવારમાં ઉપયોગી છે. આપણે અત્યાર તો વધારે પડતો કેનો ઉપયોગ કરીએ છીએ, તો ટેબ્લેટ લઈ એલોપેથી જે છે એનો ઉપયોગ વધારે પડતો કરીએ છીએ. પણ આયુર્વેદિકમાં આપણને આપણા શરીરને નુકસાન ન થાય એવા પણ કેટલા બધા નુસખા જે છે એ આયુર્વેદિકમાં જોવા મળે છે. તો લોહીના ઉચ્ચાર દબાણના રોગની સારવાર માટે સર્પગંધાનો ઉપયોગ થાય. લીમડો, તમને ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે લીમડો બાળવાથી શું થાય, મચ્છરોનો ત્રાસ જે છે દૂર થઈ જાય અને કેટલાક વાયરસ જેવા જીવાણુઓ જે છે એનો પણ નાશ કરે છે. તો જીવાણુ પ્રતિરોધક તરીકે તુલસી જે છે એ શરદી, ઉધરસ અને તાવમાં એનો ઉપયોગ થાય છે. અર્જુન સાદર છે એ હૃદય રોગની સારવારમાં તેનો ઉપયોગ થાય છે. પીલી પત્ર, પીલી જે છે એ કફ પછી વાત દોષો જે છે એમાં વગેરેમાં ઉપયોગ થાય છે. ગળો એ મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ, તાવ, સાંધાના દુખાવા વગેરેમાં ઉપયોગ થાય છે. હરડે કબજિયાત પછી વાળ અંગેના રોગો એને દૂર કરવા માટે હરડેનો ઉપયોગ થાય છે. આમળા વાયુ પિત્તને દૂર કરે છે અને પાચક શક્તિમાં પણ વધારો કરે છે. કરંજ જે છે એ ચામડીના તથા દાંત પેઢાના રોગો જે છે એને સારવાર માટે અથવા તો એમાં વધારે ઉપયોગી છે. તો આ તો ખાલી આપણે અમુક જ ઉદાહરણ લીધા, પણ આવા તો કેટલી બધી વનસ્પતિ છે અને એનો આયુર્વેદિકમાં પણ ઉપયોગ થાય છે. એ ઉપરાંત જો આપણે વાત કરીએ તો ખાખરાના પાનમાંથી પાતળપડિયા, કેરના લાકડામાંથી કાથો, ટીમરૂના પાનમાંથી બીડી બનાવવા, તો આવી બધી કેટલી બધી આપણે એમ કહી શકીએ કે માનવ જરૂરિયાત જે છે એ માનવ જરૂરિયાત માટે આ વૃક્ષો જે છે એ ખૂબ જ વધારે મહત્વના છે અને કેટલીક વનસ્પતિ જે છે એ માણસોને તથા પ્રાણીઓને ખોરાક પૂરો પાડવામાં તથા માણસનું સામાજિક અને આર્થિક જીવન જે છે એ જીવન વિકસાવવામાં આ બધી વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે. અહીં આપણે વાત કરીએ જંગલનું પર્યાવરણીય મહત્વ, એટલે કે પર્યાવરણમાં જંગલોનું શું મહત્વ છે. હવે થોડી ઘણી બાબતો તમે તમારી રીતે પણ વિચારી શકો કે જંગલો છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ જે છે એ શું કરશે, ઓક્સિજન જે છે બહાર કાઢશે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પોતે રહેશે અંદર. પછી તો કે વૃક્ષો જે છે એ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. તો આવી બધી સામાન્ય બાબતો તમે જાણતા હોય, એમાં થોડીક વિશેષ ચર્ચા કરીએ તો જંગલો છે વરસાદ લાવવામાં ઉપયોગી, વાતાવરણ જે છે એને સારું એવું સમોસમી અને માણસોને અનુકૂળ આવે એવા વાતાવરણ બનાવવા માટે પણ વાતાવરણને વિષમ બનાવતું અટકાવે એટલે કે સારું વાતાવરણ પોતે જાળવી રાખે છે. પ્રાણદાયી વાયુ જે છે ઓક્સિજન એ પણ પૂરો પાડે છે. જંગલો જે છે એ પૂરને નિયંત્રણ કરે છે, એટલે કે જે પૂરનું પાણી જે છે એને આગળ આવતા અટકાવે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું પોતે શોષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ગ્રીન હાઉસ અસર કરે છે, એટલે કે સરેરાશ તાપમાનમાં વધારો કરે છે. તો એને લીધે તાપમાનને નિયંત્રણમાં રાખવું એ પણ કામ જંગલો કરે છે. જંગલો જમીનના ધોવાણને અટકાવે છે. ભૂમિગત જળ જે છે એને જાળવી રાખે છે. અહીંયા પણ આ પણ મહત્વની બાબત છે, ભૂમિગત જળ જો ખૂટી જશે તો આપણે ધાર દ્વારા અથવા તો કૂવાનું પાણી છે એ બધાની પણ સ્તર જે છે ઘટી જાય. તો ભૂમિગત પાણીને જાળવી રાખવા માટેનું કામ પણ જંગલો કરે છે. રણને આગળ વધતું અટકાવે છે. આવી બધું તો આપણે રીતના પણ વિચારી શકીએ. હવા પ્રદૂષણને ઘટાડવા માટે, કુદરતી સૌંદર્યમાં વધારો કરવા માટે જંગલો હવાને શુદ્ધ રાખે છે. વનસ્પતિ સૃષ્ટિ કુદરતી આશ્રય સ્થળોને પૂરા પાડે છે, એટલે કે કુદરતી આશ્રય સ્થળો અહીંયા આપણે અલગ અલગ પ્રાણીઓ જે છે એ અલગ અલગ પ્રાણીઓ જંગલમાં રહેતા હોય તો એના માટેનું આશ્રય સ્થાન જે છે એ પણ જંગલો ગણી શકાય. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ, ઘણી બધી જગ્યાએ વેકેશનમાં ને એમાં લોકો જતા હોય છે, તે
ત્યાં કેટલીક ચડાવણી કરવા માટે અથવા તો કેટલીક દોરીના અલગ અલગ સ્ટંટ કરવા માટે પણ જાતા હોય તો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિઓ જે છે એ પણ જંગલોમાં થઈ શકે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો જેવા તથા જૈવ વિવિધતાના સંદર્ભે કેટલાક જંગલો જે છે એને આરક્ષિત કરવામાં આવે, એટલે કે આવા જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, નેશનલ પાર્ક છે, એ નેશનલ પાર્કમાં આવું વન જે છે એની સાચવણી માટે, કારણ કે ત્યાં વધારે પડતા પ્રાણીઓ રહેતા હોય. હું એમ કહું કે ગીર નેશનલ પાર્ક જે છે એ તો સિંહના સંરક્ષણ માટે બનાવેલું છે, તો જો ત્યાં વૃક્ષો જ નહીં હોય તો આ સિંહ જે છે એનો વસવાટ છે એ વસવાટ નહીં થાય અને સામાન્ય રીતે એને પોતાનું સ્થળ છોડીને જતું રહેવું પડે. તો આવા કેટલાક વિસ્તારો જે છે ત્યાં આરક્ષિત કરેલું હોય અથવા તો ત્યાં માનવ પ્રવૃત્તિ જે છે એ થવા ન દેવામાં આવે. ત્યારબાદ વાત કરીએ આપણે જંગલ સંરક્ષણ. તો જંગલ સંરક્ષણ જે છે એ માણસ માટે કેટલું ઉપયોગી છે અથવા તો પ્રાણી જીવન પણ શક્ય ન બને તો પણ આપણે એક પ્રકારનું ફૂડ ચેન અથવા તો આપણે જે કેટલાક પ્રાણીઓ જે છે વનસ્પતિ ઉપર નભે છે એ પણ આ પ્રાણીઓનું જીવન પણ શક્ય ન બને તો જંગલનું સંરક્ષણ જે છે એ ખૂબ જ જરૂરી છે. વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી આપણે એમ કહી શકીએ કે પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. એટલે કે વનસ્પતિ સાથે માણસ પણ સંબંધ ધરાવે છે અને પ્રાણી જીવન પણ સંબંધ ધરાવે છે, પણ માનવની કેટલીક પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ એટલે વૃક્ષોનું આડેધડ છેદન કરવું, પછી તો કે પોતાની ઇન્ડસ્ટ્રી અથવા તો પોતાના સ્વાર્થ ખાતર ઘણા બધા વૃક્ષોનું વાવેતર અટકાવી દે અને તેને કાપી અને ત્યાં પોતે ઇન્ડસ્ટ્રી નાખે છે, પછી કેટલાક ખેડૂતો જે છે એ પોતાની કૃષિલાયક જમીન હોય છે આ કૃષિલાયક જમીનને પણ ત્યાં પોતે પોતાના સ્વાર્થ ખાતર અથવા તો આર્થિક પ્રવૃત્તિ ખાતર પોતે એને બીજી ઇન્ડસ્ટ્રીમાં અથવા તો બીજા કેટલાક મકાનો બનાવવામાં તે વેચી દે છે. તો આવી કેટલીક પ્રવૃત્તિઓ જે છે એ છેલ્લે તો કોને નુકસાન પહોંચાડે છે? માનવ જીવનને નુકસાન પહોંચાડે છે. તો જંગલનું સંરક્ષણ જે છે એ માણસ માટે ખૂબ જ જરૂરી છે. તો માનવીની આપણે એમ કહી શકીએ પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ અને માનસિકતા તથા પોતાનો સ્વાર્થના કારણે કેટલીક પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાં ખલેલ પહોંચી છે. જંગલના વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભૂખ અથવા તો વધારે વધારે જંગલ કાપી અને ત્યાં પોતાની આર્થિક પ્રવૃત્તિઓ કરે, પછી એક મુખ્ય કારણ વસ્તી વધારો પણ કહી શકીએ કે અત્યારના શહેરમાં પણ ખૂબ જ વધારે ગીચતા જોવા મળે છે. તો અંતે શું કરશે માણસ જે છે ધીમે ધીમે કરતા આના જંગલના અમુક વિસ્તાર જે છે એ પોતે ત્યાં રહેવા લાગશે. ઉદ્યોગોને કારણે રહેણાંકીય વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, પછી શહેરીકરણ, બહુહેતુક યોજના, સડકોનું નિર્માણ, ઇમારતી અને બળતણ લાકડું મેળવવા માટેની ઝૂમ, પછી ખેતી, દાવાનળ એટલે કે વૃક્ષોમાં જંગલોમાં જે આગ ફાટી નીકળે છે એ ઘણી વખત તમે ઉનાળામાં આવું વધારે પડતું સાંભળતા હોય કે દાવાનળ એટલે કે વૃક્ષોમાં જે આગ ફાટી નીકળી અથવા તો જંગલમાં ખૂબ જ એવું નુકસાન થવું આ આગને લીધે, પછી આ કારણોથી જંગલો જે છે એનો વિનાશ થાય છે. અને જંગલોના વિનાશ થવાથી આપણે વિચારી શકીએ કે જંગલો આપણા માટે કેટલા બધા મહત્વના, કેટલા બધા ઉપયોગી કાર્યમાં તે આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો એને લીધે શું થશે? તો કે પર્યાવરણની સમતુલા પણ ખોરવાશે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસરો થઈ, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, પછી દુષ્કાળની પરિસ્થિતિ, ગ્લોબલ વોર્મિંગ એટલે કે સરેરાશ તાપમાનમાં વધારો થવો, પછી તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, આપણે કીધું કે હરિતગૃહ પ્રભાવ અથવા તો વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે એને લીધે સરેરાશ તાપમાન જે છે એમાં વધારો થતો જાય છે, જેને શું કહેવાય છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય છે. પછી રણીકરણ એટલે કે રણના વિસ્તારમાં વધારો થવો, વન્યજીવો નિરાશ્રિત એટલે કે વન્યજીવો હવે આશ્રય વગરના થઈ ગયા છે, એનું જે મહત્વનો વિસ્તાર અથવા તો તેનો રહેણાંક વિસ્તાર જે છે એ જંગલમાં જ હોય છે, પણ જંગલોના આડેધડ છેદનને લીધે આ વિસ્તાર છે એ ઘટવા લાગ્યો છે. અહીં આપણે વાત કરીએ કે 1952ની રાષ્ટ્રનીતિ પ્રમાણે 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ, પણ ભારતમાં આશરે કેટલા? 23% વિસ્તારમાં જ જંગલો આવેલા છે.
ત્યારે ગુજરાતમાં તો જંગલોનું પ્રમાણ જોવા જાય તો લગભગ 10% જ છે. તો ગુજરાતની પરિસ્થિતિ પણ આ જંગલોની બાબતે ખૂબ જ ખરાબ કહી શકાય. આમ જંગલ વિનાશને અટકાવવાનો આવશ્યક અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન જે છે એ કરવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે એના માટેની સંસ્થાની વાત કરીએ તો IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર રેડ ડેટા બુકમાં સફેદ ખાખરો, પછી ગુગળ, નીલસોટી, સીસમ, આમળી, અટક, હરડે વગેરે જેવી વનસ્પતિ જે છે એ વનસ્પતિને ભય હેઠળ, અથવા તો આપણે ઘણી વખત પ્રાણીમાં એવું સાંભળેલું હોય કે જો આ પ્રાણીઓનું રક્ષણ નહીં કરવામાં આવે, જેમ કે ઘોરાળ પક્ષી જે છે એ ઘોરાળ પક્ષીનું સંરક્ષણ નહીં કરવામાં આવે તો આ ઘોરાળ પક્ષી જે છે એ નાશવંત થઈ જશે. તો એવી રીતના વનસ્પતિમાં પણ જોવા મળે છે કે માણસની આવી બધી પ્રવૃત્તિઓ જે છે એના લીધે શું થશે, તો કે એક સમયે આવી બધી વનસ્પતિઓ જે છે ને એ બધી વનસ્પતિઓ નાશવંત થઈ જશે. એટલે એને અહીંયા ભય હેઠળ મૂકેલી છે, એટલે કે આવું જો સંરક્ષણ નહીં કરવામાં આવે, આવી વનસ્પતિ જે છે એનું સંરક્ષણ નહીં કરવામાં આવે તો તે સાવ ઉગતી જ બંધ થઈ જશે ને સાવ નાશવંત થઈ જશે. તો આવી સંસ્થા દ્વારા પણ તે મૂકેલું છે. અહીંયા આપણે જંગલોનું નુકસાનની તો વાત કરી કે માણસની પ્રવૃત્તિઓ દ્વારા જંગલને નુકસાન થાય છે, પણ અહીંયા કેટલાક ઉપાયો પણ આપ્યા છીએ કે જેને કારણે આપણે આ જંગલોનું સંરક્ષણ કરી શકીએ. જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી છે અને 1880માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ જે છે એ પણ પસાર કર્યો છે. 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ, એટલે આ ત્રણ આપણે સાલ યાદ રાખવાની છે કે જેમાં આપણે એમ કહી શકીએ કે વનના સંરક્ષણ માટે અથવા તો જંગલ વિસ્તાર વધારવા માટે કેટલીક પ્રવૃત્તિઓ જે છે એ હાથમાં ધરવામાં આવી છે. જંગલોના જતન માટે આપણે ક્યાં ક્યાં ઉપાયો હાથ ધરવા જોઈએ, તો જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે. કુદરતી રીતે જ ઉગી આવે છે વનસ્પતિઓ અને કુદરતી રીતે જંગલ બની જાય છે, તો આપણે એનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજમાં આવે છે. પછી વૃક્ષ છેદન જે છે એ અટકાવવું જોઈએ. ગેરકાયદેસર વૃક્ષ કાપનાર જે છે એને કડક સજા કરવી જોઈએ. અમુક જરૂરિયાત જે છે એને બાદ કરતા ગેરકાયદેસર જે પણ વ્યક્તિ વૃક્ષ કાપન કરતા હોય, વૃક્ષ છેદન કરતા હોય, તેને આપણે અટકાવવા જોઈએ અથવા તો તેને આપણે સજા કરવી જોઈએ. વન મહોત્સવ અને સામાજિક વનીકરણના કાર્યક્રમોમાં લાભદાયક લોકભાગીદારી વધારવી, એટલે કે લોકો જે છે એમાં જાગૃતિ કેળવવા માટે શું કરવું પડે. આપણે ખાલી એક વિશ્વ વન દિવસ જે છે અથવા તો આપણે જ્યારે આવા પર્યાવરણના દિવસો આવે એ પર્યાવરણના દિવસોએ જ આપણે શું કરીએ છીએ, તો કે કંઈક ને કંઈક કાર્યક્રમો કરીએ. પણ એવું ન થઈ શકે કે જ્યારે આ સિવાયના અલગ અલગ દિવસો જે છે મહિને એકવાર અથવા તો વર્ષે 4 કે 5 વખત આવી રીતના અલગ અલગ કાર્યક્રમો ગોઠવવા જોઈએ કે જેથી શું થાય, લોકોમાં જાગૃતિ જળવાય અને લોકો જે છે એ વૃક્ષોની વાવેતર તરફ પોતે વળી શકે. કારણ કે આપણે જોવા જઈએ તો હજી પણ ઘરમાં કેટલા બધાના ફળિયા હોય છે પણ ત્યાં કુંડા નથી જોવા મળતા. તો આ બધા પણ એક પ્રકારની વનસ્પતિ છે. કેટલીક જગ્યાએ તો માટી ને એવું બધું પણ આ બધી ઉપસ્થિત હોય છતાં પણ ત્યાં વૃક્ષો ન વાવતા હોય. તો આવા જે લોક જાગૃતિ કરીને પણ પડતર જમીન છે એ પડતર જમીન, પછી રેલવેની આજુબાજુમાં, સડકોની બંને બાજુ આવી પડતર જમીનમાં આપણે વૃક્ષો વાવી શકીએ. પર્યાવરણનું શિક્ષણ શાળાકીય અભ્યાસો દ્વારા, જેમ હાલ આપણે ચેપ્ટર ભણીએ છીએ એમ આપણે એમ કહી શકીએ કે પર્યાવરણીય શિક્ષણ જે છે એ જો બાળકોને વધારે આપવામાં આવે તો પણ બાળકો જે છે એ આ પ્રવૃત્તિમાં દિવસે ને દિવસે જોડાતા જાય. પર્યાવરણના મહત્વના દિવસોની વાત કરીએ તો 21 માર્ચ જે છે એ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ જે છે એ વિશ્વ પૃથ્વી દિવસ, આ પણ મહત્વનો દિવસ આપણે કહી શકીએ. પછી વન દિવસ જે છે ત્યારે લોકો ઉજવણી કરતા હોય અને વૃક્ષનું વાવેતર કરતા હોય, પણ આવા આપણે અલગ અલગ વનીકરણ માટેના અલગ અલગ વધારે દિવસો ગોઠવવા. 5 જૂન, આ તો આપણને ખ્યાલ જ હશે, વિશ્વ પર્યાવરણ દિવસ. પછી જુલાઈ માસ જે છે ને એમાં વન મહોત્સવ કરવામાં આવે, 1 અઠવાડિયા સુધીનો વન મહોત્સવ કરવામાં આવે કે એને લગતી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જંગલમાં આગ લાગે, આપણે દાવાનળ વિશે વાત કરી,
ઘણી વખત માનવની પ્રવૃત્તિ ન હોય છતાં પણ કેટલાક પાંદડાઓ છે એના ઘસારણને કારણે આગ ફાટી નીકળે છે. તો આગ જ્યારે ફાટી નીકળે ત્યારે એને તરત જ ઠારી દેવી જોઈએ અને તે વધે નહીં તેની પણ તકેદારી રાખવી જોઈએ. ઉર્જા મેળવવાના ઉપયોગમાં લેવામાં આવતા લાકડાને સ્થાને સૌર ઉર્જા, આ તો ખૂબ જ જરૂરી આપણે કહી શકીએ કે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, બાયો ઉર્જા છે, આ બધી ઉર્જા જો એનો ઉપયોગ વધારવામાં આવશે તો આપણે જે લાકડાનો ઉપયોગ કરીએ છીએ, કોલસાનો ઉપયોગ કરીએ છીએ, આ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુનો ઉપયોગ ઓછો થઈ જશે. તો સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરે જેવી પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ આપણે વધારવો જોઈએ. પછી તો કે પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા લોકોને આપણે એમ કહી શકીએ લોક જાગૃતિ કેળવવી જોઈએ, જેથી લોકો જે છે એ વૃક્ષનું છેદન અટકાવી શકે અને લોકો જે છે વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં સારી રીતે ભાગ લઈ શકે. પછી અહીંયા આપણે વધારાની જો ચર્ચા કરીએ તો વિશ્વ લોક જાગૃતિ કેળવવા હેતુથી 2011 વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું. એટલે કે લોકો જે છે એ વૃક્ષો પ્રત્યેની જાગૃતિ કેળવે અથવા તો જંગલોનું સંરક્ષણ કરે એ બાબતે જાગૃતિ મેળવવા માટે આપણે શું કરેલું છે તો કે 2011 વર્ષને વિશ્વ વન તરીકે ઘોષિત કરેલું છે. પછી સામાજિક વનીકરણ એટલે કે પર્યાવરણ, સમાજ, ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન. વનીકરણ એટલે શું તો કે ધીમે ધીમે કરતા વનનો વિસ્તાર વધારો, જંગલોનો વ્યાપ વધારો. કોના દ્વારા વધારી શકીએ આપણે? તો કે માણસ જે છે આજુબાજુના વિસ્તારમાં જો વૃક્ષારોપણ કરશે ને તો વધારે વધારે વૃક્ષ ત્યાંથી ઉગશે અને આ વૃક્ષારોપણ કાર્ય દ્વારા આપણે એમ કહી શકીએ કે વનીકરણ કરી શકીએ. દહેરાદૂન સ્થિત જંગલ સંસાધનો સંસ્થા જંગલ વિષયક સંશોધન કરે છે. એટલે જંગલના અલગ અલગ સંશોધનની પ્રક્રિયા જે છે એ દહેરાદૂનમાં આવેલી જે સંશોધનની સંસ્થા જે છે, જંગલ સંશોધન સંસ્થા જે છે એ આના માટેના કાર્યો કરે છે. તો આ આપણે ચર્ચા કરી કે કૃષિ અથવા તો જંગલો અને વૃક્ષારોપણ તથા વૃક્ષ જે છે એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ચેપ્ટરની ચર્ચા કરશું. આભાર.